નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે પાંચમું ધોરણ આસપાસ વિષય અને એનો એકમ ઓગણીસ છે બીજ કહે છે ખેડૂતની વાર્તા એનો ભાગ એક જોઈશું મિત્રો આપણે એકમ શરૂ કરીએ એ પેલા થોડીક વિગતો સમજી લઈએ અને ત્યાર પછી એકમ જોઈશું તો તમને વધારે મજા આવશે જો પેલાના બીજમાંથી છે એ અંકુર ફૂટી અને એનો છોડ બને છે અને વનસ્પતિને ત્રણ પ્રકારમાં વેચી શકાય છોડ ક્ષૂપ અને વૃક્ષ સામાન્ય રીતે વનસ્પતિના ફળની અંદર બીજ હોય છે અને બીજ વાવવાથી નવો છોડ ઉત્પન્ન થાય છે ખેડૂત થયેલા પાકમાંથી થોડાક બીજ આગલા વર્ષ માટે અલગ રાખે છે પહેલાંના સમયમાં સુકાયેલી દૂધીને માટીનો લેપ લગાવી અને તેની અંદર સારા બીજ આખું વર્ષ રાખવામાં આવતા હતા અને સમય જતા લાકડાની પેટી કે કોઠીમાં બીજ રાખી અને તેને અંદર જીવજંતુથી બચવા લીમડાના પાંદડા પણ મૂકવામાં આવતા પાક ઉપરાંત શાકભાજી પણ ઉગાડવામાં આવે છે અને શિયાળામાં લીલા અને તાજા શાકભાજી ખાવાની મજા આવે છે ખેડૂતો છે એ ઋતુ પ્રમાણે જુદા જુદા પ્રકારના અનાજ અને શાકભાજી ઉગાડે છે અને માર્કેટમાં વેચે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે અને જુદી જુદી ઋતુઓમાં જુદા જુદા રાજ્યોમાં ખેતીને સંબંધિત અનેક તહેવારો પણ ઉજવાય છે જેવા કે પોંગલ અષાઢી બીજ ઉત્તરાયણ લોહરી ઓણમ વૈશાખી હોળી દિવાળી વગેરે અને આપણા ગુજરાતની અંદર દર વર્ષે અષાઢી બીજથી ખેતીની શરૂઆત કરવામાં આવે છે આ ઉપરાંત આ પાઠમાં ખેડૂતનો વિકાસ પેલાના સમયમાં કેવા સાધનોથી કામ કરતા હતા અત્યારે તેમાં કેવી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે આ તમામ બાબતો આપણે આ પાઠમાં શીખવાના છીએ અહિયાં જુઓ એક હું બાજરીનું નાનકડું બીજ છું ઘણા વર્ષો પહેલા ઈસવીસન ઓગણીસો ને ચાલીસમાં માં મને એક લાકડાની સુંદર પેટીમાં રાખવામાં આવ્યું હતું મારે તમને મારી વાર્તા કહેવી છે અને આ વાર્તા મારા એકલાની નથી પણ મારા ખેડૂતભાઈ દામજીભાઈ અને તેમના પરિવારની છે જો હું આજે મારી વાત નહીં કહું તો પછી ક્યારેય નહીં કહી શકું મારો જન્મ છે એ ગુજરાતના વાનગામમાં થયો હતો અને તે વર્ષે બાજરીનો પાક ખૂબ સારો થયો હતો ગામમાં ઉત્સવ જેવું વાતાવરણ હતું અમારો વિસ્તાર અનાજ અને શાકભાજી માટે ખૂબ જાણીતો છે ધામજીભાઈ દર વર્ષે સારા પાકમાંથી થોડા બીજ આગલા વર્ષ માટે રાખતા હતા આ રીતે અમારા બીજનો વંશ આગળ ચાલતો સુકાયેલી દૂધીને માટીનો લેપ લગાવી અને તેની અંદર સારા બીજને રાખવામાં આવતા હતા પરંતુ આ વર્ષે દામજીભાઈએ અમારા બીજને રાખવા માટે નાના નાના ખાનાવાળી લાકડાની મજબૂત પેટી જાતે બનાવી અમને જીવજંતુથી સાચવવા માટે અમારી સાથે લીમડાના પાંદડા રાખવામાં આવ્યા બીજા બીજમાં પણ લીમડાના પાંદડા મૂકવામાં આવ્યા જુદા જુદા બીજને જુદા જુદા ખાનામાં મૂકવામાં આવ્યા અને તે સમયે દામજીભાઈ અને તેના પિતરાઈ ભાઈઓ સાથે રહેતા હતા તે ખૂબ મોટો પરિવાર હતો ગામના લોકો એકબીજાને મદદ કરતા જ્યારે ખેતીનો પાક તૈયાર થઈ જતો ને ત્યારે બધા ભેગા મળી અને કામ કરતા સાથે સાથે ઉત્સવ મનાવતા અને તે સમયના ખોરાકની તો વાત જ શું કરવી શિયાળાના તાજા શાકભાજીમાં મસાલા ભરી અને તેને એક માટલામાં ભરવામાં આવતા અને માટલાને ચુસ્ત રીતે બંધ કરવામાં આવતું પછી કોલસાના અંગારામાં માટલાને ઊંધું મૂકી તેને પકવવામાં આવતું અને આ ખાસ પદ્ધતિથી માટલામાં તૈયાર થયેલા શાકને દેશી ઊંધિયું અથવા તો ઊંબાળિયું કહેવામાં આવે છે અહીંયા જો ચિત્રમાં પણ તમે જોઈ શકો છો જો અહીંયા આ ઊંબાળિયું બનાવવાની તૈયારી કરે છે અહીંયા જો પાકની બધી મોસમ તૈયાર થાય છે તો ઊંધિયાની સાથે માટીના ચૂલા ઉપર બનાવેલ બાજરીના રોટલા ખાવામાં આવે છે કેવો અદ્ભુત સ્વાદ તેની સાથે ઘરમાં બનાવેલ માખણ ઘી અને છાશ પણ હોય છે ખેડૂતો છે એ ઋતુ પ્રમાણે જુદા જુદા પ્રકારના અનાજ અને શાકભાજી ઉગાડે છે ખેડૂતો પોતાની જરૂરિયાત પ્રમાણે અનાજ શાકભાજી ઘરમાં રાખે છે અને બાકીના શાકભાજી શહેરમાં વેચીને વેપારીને વેચી દેતા અનાજ અને શાકભાજી સિવાય ક્યારેક કપાસ પણ ઉગાડવામાં આવતો અને કપાસના રૂની રેટીઓ ઉપર કાતવામાં આવતું અને તેમાંથી તૈયાર થયેલ સૂતરમાંથી કાપડ બનાવવામાં આવતું હવે થોડાક પ્રશ્નો છે અને એના જવાબ આપવાના છે કહો શું તમારા ઘરમાં રોટલી બને છે તો તે ક્યાં અનાજમાંથી બને છે જો તો તમને પણ ખ્યાલ છે કે આપણા દરેકના ઘરમાં રોટલી છે એ ઘઉંમાંથી બને છે તમે બાજરી કે જુવારના રોટલા ખાધા છે તો તમને કેવા લાગ્યા હતા બીજો પ્રશ્ન છે તો હા જો બાજરી અને જુવારના રોટલા આપણે લગભગ બધાએ ખાધા હોય છે અને તે સ્વાદિષ્ટ લાગે છે એકદમ મીઠા લાગે છે અને ખાવાની મજા આવે છે ત્રીજું છે ઊંધિયા જેવું શાક તમારે ત્યાં બનાવવામાં આવે છે તો તેમાં કયા કયા શાકભાજીનો ઉપયોગ થાય છે તો ઊંધિયું પણ અટક ગુજરાતમાં લગભગ તમામ ઘરે બનતું શાક છે અને તે મોટે ભાગે શિયાળામાં ઉત્તરાયણના દિવસે બનાવવામાં આવે છે તેમાં બટેટા રીંગણ ટામેટા ગાજર રવૈયા ઘેલુર મરચાં લીલા ધાણા આદુ શક્કરિયા રતાળું સુરતી પાપડી આ બધા શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે હવે શોધી કાઢવાનું છે અને લખવાનું છે તમારા ઘરમાં અનોજ અનાજ અને કઠોળનું જીવજંતુઓથી રક્ષણ કરવા શું કરવામાં આવે છે તો જો મોટાભાગે ઘરમાં અનાજ અને કઠોળનું જીવજંતુઓથી રક્ષણ કરવા માટે એને કાં તો દિવેલાવાળા કરવામાં આવે છે અથવા તો તેમાં લીમડાના પાંદડા કે પારાની બનેલી ગોળીઓ પણ મૂકવામાં આવતી હોય છે જો પારાની ગોળી એમાં મૂકવામાં આવેલી હોય તો જ્યારે કઠોળ કે અનાજનો ઉપયોગ કરીએ ત્યારે ખાતરીપૂર્વક તેમાંથી ફરીથી કાઢી લેવી જોઈએ ત્યાર પછી છે કે જુદી જુદી ઋતુઓમાં ખેતીને સંબંધિત કયા કયા તહેવાર ઉજવવામાં આવે છે તેમાંથી કોઈ પણ એક તહેવાર વિશે જાણકારી ભેગી કરીને લખો તો આની યાદી કરવા બેસીએ તો બહુ મોટી થાય કે ઋતુઓ પ્રમાણે ખેતીને સંબંધિત ઘણા બધા તહેવારો ઉજવવામાં આવે છે જો જેવા કે અષાઢી બીજ લોહરી હોળી વૈશાખી ઓણમ દિવાળી તો અહીંયા આપણે એક અષાઢી બીજની પહેલાં વાત કરીશું તો તહેવારનું નામ છે અષાઢી બીજ પછી કઈ ઋતુમાં ઉજવવામાં આવે તો કે ચોમાસાની ઋતુમાં અષાઢ મહિનામાં પછી કયા કયા રાજ્યમાં ઉજવાય છે તો ગુજરાત રાજ્યમાં ખાસ કરીને આ તહેવાર ઉજવવામાં આવે છે પછી આ ઋતુ તહેવારમાં કઈ વાનગી બનાવાય છે તો આ તહેવારમાં કંસાર બનાવવામાં આવે છે તહેવાર કેવી રીતે ઉજવે તો કે ખેડૂતો છે એ નવા વર્ષનામાં ખેતીની શરૂઆત કરે છે બળદોના શીંગડાને રંગવામાં આવે છે બળદોને શણગારીને ખેતરમાં લઈ જઈને ખેતી માટે ચાસ પાડી અને પાક વાવવાની શરૂઆત થાય છે અને સારા વરસાદ માટે ભગવાનને પ્રાર્થના કરાય છે બધા સાથે મળીને પોતપોતાના ઘરમાં આ તહેવાર દરેક ખેડૂત પોતાના ખેતરમાં ઘરના સભ્યોની સાથે ઉજવે છે અને આ તહેવાર છે એ જો કચ્છમાં નવા વર્ષના તહેવાર તરીકે પણ ઉજવાય છે અને જગન્નાથપુરી અને અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પણ નીકળે છે હવે આવો જ એક બીજો તહેવાર છે લોહરી કે જેને લાહણી કહેવાય છે આ તહેવાર વિશે તમે બહુ ઓછું સાંભળ્યું હશે કારણ કે હજુ આ તહેવાર છે એ ખાસ તો અન્ય રાજ્યોમાં ઉજવાય છે એટલે તમારા સાંભળવામાં વધુ ન આવેલું હોય તો આપણે તેની પણ રસપ્રદ માહિતી મેળવીશું તો તહેવારનું નામ છે લોહરી અથવા તો લાહણી અને એ શિયાળાની ઋતુમાં તેરમી જાન્યુઆરીએ ઉજવાય છે હવે કયા કયા રાજ્યમાં ઉજવાય છે તો આ તહેવાર છે એ ભારતના ઘણા બધા રાજ્યોમાં ઉજવાય છે તે જુદા જુદા નામોથી ઓળખાય છે ઉદાહરણ તરીકે તમિલનાડુ રાજ્યમાં પોંગલ કર્ણાટકમાં પેલ્લા બેલ્લા અને પંજાબમાં લોહરી કે લાહણી તરીકે ઓળખાય છે હવે કઈ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે તો આ તહેવારમાં ગોળ અને તલની બનાવેલી ચીકી લગભગ બધા રાજ્યોમાં ખવાય છે વાનગીઓ છે એ અલગ અલગ પ્રદેશ અનુસાર બને છે અને તે તહેવારને કેવી રીતે ઉજવવામાં આવે છે એ જોઈએ તો આ તહેવાર છે એ જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી રીતે ઉજવવામાં આવે છે જેમ કે પંજાબમાં બધા લોકો ભેગા મળીને ઉજવે છે કેટલાક રાજ્યોમાં કુટુંબ સાથે આ તહેવારની ઉજવણી થાય છે અને ગુજરાતમાં પણ આ ઉત્સવ ઉજવાય છે બધા સાથે મળીને કે પોતપોતાના ઘરમાં તો આ તહેવાર છે એ બધા સાથે મળીને ઉજવે છે અને તમે વધુ આ બાબતે ગૂગલ ઉપર પણ સર્ચ કરી શકો છો તો તમને ઘણી બધી માહિતી મળી શકે છે પછી આગળ જોઈએ આપણે તો જેમ કે તહેવારનું નામ તે કઈ ઋતુમાં ઉજવવામાં આવે છે તે કયા કયા રાજ્યમાં ઉજવાય છે કઈ ખાસ પ્રકારની વાનગીઓ બનાવાય છે તે તહેવારને કેવી રીતે ઉજવવામાં આવે છે બધા સાથે મળીને ઉજવે છે કે પોતપોતાના ઘરમાં ઉજવે છે એની વિગતો પણ આપણે જોઈ અને એના આધારે તમે પ્રોજેક્ટ વર્ક બનાવી શકો છો ત્રીજો પ્રશ્ન છે કે તમારા પરિવારમાં વડીલો સાથે વાત કરો કે જો કોઈ ખાસ વાનગી હોય કે જે અત્યારે બિલકુલ નથી બનાવતા તો તેના વિશે જાણવાનું છે તો પહેલાના સમયમાં ઋતુ અનુસાર ઘણી વાનગીઓ બનાવવામાં આવતી હતી તે આજે જોવા નથી મળતી જો એમાંની આપણે થોડીક જોઈએ તો ઘઉંના પોંકમાંથી બનતી ઘૂઘરી હવે તમને નવાય લાગશે કે આ ઘઉંનો પોંક એટલે શું તો જે ઘઉં કાચા હોય છે એ ઘઉંને શેકી અને પછી એનો પોંક બનાવવામાં આવે છે અને ઘૂઘરી છે એ મીઠી અને વઘારીને એમ બંને રીતે બનાવતા હતા પછી ઘઉંના ભૈડામાંથી છાસ વડે બનાવાતું ભડકું પછી કેરંડાની કૂપડોનું શાક પછી તલ અને વાટેલા ચોખાના લાડુ અને ડોડીનું શાક તો આ બધી જે વસ્તુઓ છે એ અત્યારે લગભગ બનતી નથી અહીં આપણે ઓગણીસમો એકમ છે બીજ કહે છે ખેડૂતની વાર્તા એનો પહેલો ભાગ પૂર્ણ કરીએ છીએ બાકીની વિગતો ભાગ બેમાં જોઈશું આશા રાખું છું કે આપને વિડીયો પસંદ આવ્યો હશે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ભાગ બે સાથે આભાર